أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله قاسم الجبارين مبير الظالمين مدرك الهاربين نكال الظالمين صريخ المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد لبيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد آج تاریخ ہے तबलीगी विभाग तरफ थी कौमनी समक्ष एक उत्तम किताब पेश करवामां आवे छे जेनाथी ने हाल में जे जमाना में आपणे जीवी रह्या छे ए जमानानी अंदर कई रीते हर मुसलमान पोताना इस्लाम ने बचावे अने सांचवे दारुल इल्म ने त्यां ए किताब नीचे एमनी वेंसली थई रही छे जेमनू सरनामू छे लिस्लाम ए ला सिविलिजेशन ओक्सिडेंटल जे पण शख्स आ किताब नी अंदर दिलचस्पी राखता होय ए आपणा नवयुवानो थी ने राबेतो करे साथमां ए लोको तरफथी एक एलान पण आवेलू छे कि आपणा बारमा इमाम इमाम साहेब अज़मान अलैहिस्सलाम निशान में एक पॉम्फलेट बनावामां आवेलुं छे जेना माटे हर कोई ने एमनी तरफ निगाह नाखवानी अपील करवामां आवे छे सल्लु अला मुहम्मद व आले मुहम्मद सुगरान दिन गुजारे हैं जो इंतजार में सुगरान दिन गुजारे हैं जो इंतजार में लगता था जैसे हो कोई जिंदा मजार में जीने की आरज़ू थी ना मतलब ग़िज़ा से था जीने की आरज़ू थी ना मतलब ग़िज़ा से था एक दाग रोज लगता था दिल बेकरार में रोने का क्या सबब है जो पूछो तो कहती थी रोने का क्या सबब है जो
पूछो तो कहती थी मेरा चमन उजड़ गया फसले बहार में, जौं का हवा कहीं भी तो दर छू गया, अगर उठती थी बैठती थी ये तो कह के बुखार में। सुहराने दिन गुजारे हैं जो इंतजार में, लगता था जैसे हो कोई जिंदा मजार में। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलि मुहम्मद। कुरान मजीद नी આજે એક ત્રીજી દુઆ તમારી સમક્ષ પેશ કરવામાં આવી રહી છે। કુરાન મજીદનો બીજો સૂરો અને આયતનું નિશાન 127 જેમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે। કયું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ। એ પરવરદિગાર અમારી તંતોડ મહેનત કોશિશને કબૂલ રાખ। ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ, ખરેખર તું સાંભળનાર છો અને હરેક વસ્તુના બારામાં જ્ઞાન ઇલ્મ રાખે છે। અઝાને મહતરમ, આ એ દુઆ છે કુરાન મજીદની અંદર કે જ્યારે નબીઉલ્લાહ ઇબ્રાહીમ અને એમના ફરઝંદ નબીઉલ્લાહ ઇસ્માઈલે ખાને કાબાની દીવારને ચણતરૂત કરવા શરૂ કરી અને દીવાર હજી પૂરી નહોતી થઈ કે બંને બાપ દીકરાએ ખુદાની બારગાહમાં આ દુઆ કરી અને કહ્યું, પરવરદિગાર અમારી મહેનતને તું કબૂલ કરજે। ઉલમાએ અખલાક કહે છે કે મુસલમાન જ્યારે પણ કોઈ કામને શરૂ કર તો તનતોડ મહેનત કોશિશ કર્યા બાદ જરૂરી નથી કે તારું કામ પૂરું થાય, કારણ કે કાયનાતમાં એવા મામલાત એવી ગૈબી બાબતો છે કે જે તારા કામને પૂરા થવા નથી દેતું, અને એ ગૈબી વાતો તું નથી જાણતો, ખુદા એને જાણે છે। યાને કે કામ શરૂ કર, સાથો સાથ ખુદાથી આ દુઆ કરતો રહે, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ। કામ પૂરું થાય એ પહેલા, જેથી કરીને ઇન્શાઅલ્લાહ તઆલા જે પણ કામને હું હાથમાં લઉં યા એને શરૂ કરું એ ખુદાએ ના ઇલ્મથી ને એ કામ એના અંતિમ અંજામ સુધી પહોંચી શકે। એક સલવાત પડીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર। ખુદાની મોહબ્બતનો દાવો એક એવો દાવો છે કે જેના માટે ખુદાએ કહ્યું કે મુસલમાન, અગર તું એ દાવો કરી રહ્યો છો કે તું ખુદાથી મોહબ્બત કરે છે તો મારા હબીબ એ મુસલમાનને જઈને કહી દે, કોલ ઇન કુન્તુમ તુહિબ્બુનલ્લાહ, અગર તમો ખુદાથી હકીકી મોહબ્બત કરો છો, ફત્તબિઉની, મારા નબીના નકશે કદમ ઉપર ચાલો તો એના બદલામાં ખુદા તમારાથી મોહબ્બત કરશે, વયગફિર લકુમ ઝુનુબકુમ, અને તમારા ગુનાહોને પણ બક્ષી આપશે, એ બક્ષવા વાળો છે ગુનાહોને અને ઘણો મહેરબાન છે। સવાલ એ ઉત્પન્ન થાય છે કે અગર કોઈ જાત રસૂલ ઇસ્લામની સીરત ઉપર કદમ બ કદમ ચાલવા લાગે તો પછી ગુનાહની વાત ક્યાંથી આવી? એ બંદો ગુનેગાર બની શકતો જ નથી કે જે રસૂલના કદમ બ કદમ, ફ્રેન્ચની અંદર આપણે કહીએ કે સ્વીવર અલા લેત્ર, રસૂલની જિંદગી ઉપર ચાલે, તો પછી ગુનાહનો સવાલ ક્યાંથી આવ્યો કે ખુદાએ કહ્યું મારાથી મોહબ્બત કરો કરવાનો દાવો કરો છો તો નબીની સીરત ઉપર ચાલો, હું તમારાથી મોહબ્બત કરીશ અને ગુનાહોને બક્ષી આપીશ? તો તફસીરોની અંદર એમના બે જવાબ આવેલા છે। કહ્યું મુસલમાન, પહેલું તો ખુદાએ એ કહ્યું નથી કે ક્યાં ગુનાહની વાત થઈ રહી છે। બની શકે છે કે જે પ્રમાણે આપણે ગુજરાતીમાં કહે છે, જ્યારથી જાયગા ત્યારથી સવાર, એ પહેલાના જે ગુનાહો છે ખુદા એને બક્ષી આપે અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ તઆલા જન્નતી જન્નત, અથવા તો બંદો જેટલી મહેનત કરી લે
फ्रेंची ની અંદર આપણે કહીએ કે avec la volonté du monde entier કોશિશ કરી લે પણ ક્યારે ક્યારે ભૂલ ચૂક થઈ જાય છે ઇન્સાન ભૂલને પાત્ર છે ઘણી કોશિશ કરે છે કે ગુનાહની અંદર હું પોતાને ન ફસાવું તે છતાં ન છૂટકે જમાનાની હવાના કારણે ગુનાહની અંદર એ ફસાઈ જાય છે નતીજો એ નીકળ્યો કે એના પાસે ગુનાહનું ભંડાર આહિસ્તા આહિસ્તા ભરપૂર થવા લાગે છે તો ખુદાએ કહ્યું બસ તું કોશિશ કર તારા ગુનાહોને માફ કરવાને હું તૈયાર છું અઝાને મહતરમ મોહબ્બતની વાત ચાલી રહી છે છઠ્ઠા ઇમામ સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ हदीस ની અંદર બયાન કરે છે કે મુસલમાન ક્યારે ક્યારે તારા ઝહેન ની અંદર સવાલ આવતો હશે કે દીન એટલે શું મઝહબ એટલે શું ઇસ્લામ એટલે શું શરિયત એટલે શું છઠ્ઠા ઇમામે જવાબ શું આપ્યો છઠ્ઠા ઇમામે જવાબ ન આપ્યો બલકે એક પ્રશ્ન રાખ્યો એક સવાલ મૂક્યો અને કહ્યું વહલી દીન ઇલ્લલ હબ મુસલમાન શું દીન મોહબ્બત સિવાય બીજું કઈ છે નહીં છઠ્ઠા ઇમામે કહ્યું દીન એટલે મોહબ્બત દીન એટલે અમૂર દીન એટલે પ્રેમ દીન એટલે ઇશ્ક દીન એટલે પ્યાર મુસલમાન છઠ્ઠા ઇમામની નજરમાં મઝહબનું બીજું નામ છે મોહબ્બત અને ખુદાએ શું કહ્યું અગર તું મારાથીને મોહબ્બતનો દાવો કરે છે તો મારા નબીને નક્શે કદમ ઉપર ચાલ હું પણ તારાથીને મોહબ્બત કરવા લાગીશ અને ગુનાહોને બક્ષી આપીશ અઝીઝાને મહતરમ આ મોહબ્બત કરવા માટે છઠ્ઠા ઇમામે કહ્યું ઇસ્લામ એટલે મોહબ્બત મઝહબ એટલે મોહબ્બત દીન એટલે મોહબ્બત પણ આ મોહબ્બતની અંદર ક્યારે ક્યારે અમુક રૂકાવટો આવે છે અને એ રૂકાવટોને ફક્ત સરસરી તોર ઉપર હું પસાર થઈશ વરના એ રૂકાવટોના બારામાં એક એક મજલિસ બની શકે એમ છે ફક્ત ઇશારતન અને ખુદા કોઈ મઝમ્મત નથી કરી રહ્યો ફક્ત હઝરતે મુસલમાનને ચેતવણી આપી રહ્યો છે કે મુસલમાન ધ્યાન રાખજે ક્યારે ક્યારે ફલાણી ફલાણી વસ્તુઓ તારી જિંદગીની અંદર મારા પ્રત્યે મોહબ્બત કરવાની અંદર આડી આવશે ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થયો સૂરે તૌબા કુરાન મજીદનો નવમો સૂરો આયતનું નિશાન 24 અજીબ અંદાજની આયત છે ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુલ ત્યાં પણ કુલ અય માર હબીબ કહી દે કુલ ઇન કાન અબાઉકુમ વઅબનાઉકુમ વઇખવાનુકુમ વઅઝવાજુકુમ વઅશીરતુકુમ વઅમવાલુકુમ ઇક્તરફતુમુહા વતિજારતુન તખશૌના કસાદહા વમસાકિનુ તરદૌનહા મુસલમાન યાદ રાખજે માર હબીબ કહી દે અગર તમારા મા બાપ ઔલાદ તમારા શરીકે હયાત તમારા ભાઈઓ તમારું કુટુંબ તમારો માલો મિલકત તમારો વેપાર તમારા ઘરની મોહબ્બત અહબ્બા ઇલૈકુમ મિન અલ્લાહ યાદ રાખજો મુસલમાન આ આઠ વસ્તુ એવી છે કે ક્યારે ક્યારે એ તને અલ્લાહના રાસ્તાથી ભટકાવી શકે એમ છે અને સાતમાં એ જ આઠ વસ્તુ ક્યારે ક્યારે તને સીધા માર્ગ ઉપર પણ લાવશે ખુદાએ શું કહ્યું એક સલાત પડી મુહમ્મદ વ આલે મુહમ્મદ પર અહબ્બ મિન અલ્લાહ વ રસૂલિહ વ જિહાદ ફી સબીલે ખુદાની મોહબ્બત રસૂલની મોહબ્બત અલ્લાહના રસ્તામાં તનતોડ મહેનત કોશિશ કરવા એના કરતા અગર આ આઠ વસ્તુ તમને વધારે પ્યારી છે ફતરબસુ હત્તા યાતી અલ્લાહુ બિઅમરે તો પછી ઇંતેજાર કરજો એક વખત આવશે આપણી જબાનમાં કહે છે કે એમની લાઠી જી ધીરી છે ફતરબસુ હત્તા યાતી અલ્લાહુ બિઅમરે પછી ખુદાએ શું કહ્યું વલ્લાહુ લા યહદિલ કૌમલ ફાસિકીન ફિસ્કની વાત નથી કરવી ખુદાએ આઠે આઠ વસ્તુ સાથે વાત કરી હિદાયતની યાને નતીજો એ નીકળી શકે એમ છે કે મુસલમાન આ આઠ વસ્તુ ક્યારે ક્યારે તને
ખુદાની મોહબ્બતથી દૂર કરી શકે એમ છે. અને એ જ આઠ વસ્તુ બની શકે છે તને હિદાયતના માર્ગ ઉપર પણ લાવે. હવે તારી જિંદગીની અંદર વિચાર કર, આયા અલ્લાહની રાહથીને શું મને મારા મા બાપ ભટકાવી રહ્યા છે, શું મારી ઔલાદ મને ભટકાવી રહી છે, શું મારો માલો મિલકત મને ભટકાવી રહી છે, શું મારો વેપાર મને ભટકાવી રહી છે, શું મારા શરીકે હયાત મને ભટકાવી રહ્યા છે, શું મારા ભાઈઓ મને ભટકાવી રહ્યા છે, શું મારું કુટુંબ મને ભટકાવી રહ્યું છે, શું મારો ઘરોની મોહબ્બત મને ખુદા રસૂલ અને એમના રસ્તા ઉપર જે હાદ થીને ભટકાવી રહી છે. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અને એક એક આઠે આઠ વસ્તુ માટે કિસ્સાઓનો ભંડાર છે કે કોણ મા બાપ થકી ભટકી ગયા, કોણ ઔલાદની મોહબ્બત થકી ભટકી ગયા, કોણ માલ થકી ભટકી ગયા. અને લોકોની વાત શું કરવું, ઇશારતન મજલિસોમાં હંમેશા આપણે સાંભળીએ છીએ કે રસૂલે ઇસ્લામ પાસે એક શખ્સ મદદ માટે આવ્યો હતો, રસૂલે બે સિક્કા આપ્યા હતા, એ પહેલી લાઈનનો નમાઝી હતો, આહિસ્તા આહિસ્તા નમાઝ છૂટતી ગઈ, નમાઝ જુમ્માં દેખાતો રહ્યો, અંતમાં એ આવ્યો કે ક્યારે પણ ન દેખાણો. રસૂલે પાછો બોલાવ્યો, કહ્યું પહેલા વાળા બે સિક્કા પાછા આપ. નતીજો, ક્યારે ક્યારે આ માલ ઇન્સાનને રાહે રાસ્ત ઉપરથી ને ભટકાવી દે છે. તો અઝીઝાને મહતરમ, વિષયની શરૂઆત થઈ રહી છે, અજીબ છે. ખુદાએ કહ્યું આ આઠ વસ્તુ તને મારી મોહબ્બતથી ને રોકી લેશે, ચેતીને ચાલજે. અને એ જ આઠ વસ્તુ શાયદ તને રાહે રાસ્ત ઉપર પણ લાવે. મેં મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલી સલામ થી ને સવાલ કર્યો, યા અમીર અલ મુમિનીન, મોહબ્બતનું વિષય હાથમાં લીધું છે, જરા એ તો બતાવો કે મોહબ્બત એટલે શું, મોહબ્બતની કોઈ નિશાની બતાવો. તો આપનો કથન મારા સામે આવી ગયો. મૌલાએ કાયનાતે ઇરશાદ ફરમાવ્યો, કહ્યું મુસલમાન, અલ ઇહસાનુ મહબ્બા. ઇહસાન જે છે એ મોહબ્બત છે. અલ ઇહસાન મહબ્બા. ખુદાએ શું કહ્યું, મારાથી મોહબ્બતનો દાવો કરો છો, મારા રસૂલની પૈરવી કરો. એક બીજો સવાલ મેં કર્યો, મૌલા જરા ઓર વજાહત કરો. તો મૌલાએ જવાબ આપ્યો અને કહ્યું મુસલમાન, સબબુલ મોહબ્બત અલ ઇહસાન. મોહબ્બતનું કારણ જે છે એ છે ઇહસાન. નતીજો શું નીકળ્યો કે ઇહસાન એક એવી વસ્તુ છે કે જેનો રિશ્તો મોહબ્બત સાથે છે. એટલા માટે ખાલિકે કાયનાતે મારા સામે સંદેશો પેશ કર્યો. સૂરે બકરા કુરાને મજીદનો બીજો સૂરો, આયતનું નિશાન 195 શપિત્ર દો વર્ષે સંકતરમાં કેઝ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઅન્ફિકુ ફી સબીલિલ્લાહ વલા તુલકુ બિઅયદીકુમ ઇલા તહલુકા વઅહસિનુ ઇન્નલ્લાહા યુહિબ્બુલ મુહસિનીન. આઈ લોકો, ખુદાની રાહમાં ઇન્ફાક કરો. આપણી જબાનમાં કહું, ગયા વર્ષે કહી ગયો હતો કે દેવજી ભાઈ બનો, લેવજી ભાઈ નહીં, દેવજી ભાઈ બનો, લેવજી ભાઈ નહીં. વાન ફેકુ, ઇન્ફાક કરો. અને પછી ઇન્ફાક આહિસ્તા આહિસ્તા, વલા તુલકુ બિઅયદીકુમ ઇલા તહલુકા. અને એટલું પણ ન કરો કે ખુદ પોતે જ ડૂબી જાઓ. આપણી જબાનમાં પોતાના પગે કુવાડા ન મારો. વઅહસિનુ, એહસાન કરો, નેકી કરો. ખરેખર ખુદા એહસાન કરવા વાળાઓને પસંદ કરે છે. યાને આ જે પહેલી સિફત આપણા સામે આવી કે અગર હું ચાહું છું કે ખુદા મારાથી મોહબ્બત કરે તો જિંદગીની અંદર એક નેક અમલને અપનાવી લઉં જેનું નામ છે એહસાન. ખાલી કે કાયનાત ઓર આગળ વધ્યો. એહસાનની કુરાની મજીદમાં એટલી આયતો છે, મેં ફક્ત એહસાનની બે આયતો, કારણ કે સમય સાથ નથી આપતો. મેં કહ્યું મારી કોમને કઈ વસ્તુની જરૂર છે, અને એહસાનના એટલા તરજુમા કુરાની મજીદ અને તફસીરની અંદર મળે છે કે પૂરો મુહર્રમ આપણા માટે કાફી નથી. ખુદાવંદે કરીમ એક બીજી આયત, સૂરે આલ ઇમરાન કુરાની મજીદનો ત્રીજો સૂરો, આયતનું નિશાન 134 શપિત્ર થ્રુઆ વર્ષે સંતકત. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો અને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાઝીના યુન્ફિકુના ફિસ સરાઈ વદ દરા
والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. فريبار खुदा एहसान करवा वाराओं ने पसंद करे छे। मुसलमान अहीं अगर विचार करूं तो एहसान नो मतलब मारी नजर में समझवा में शू आवे छे। पहली आयत में खुदाए कह्युं इन्फाक करो, खुदावंदे करीम एहसान करवा वाराओं ने पसंद करे छे। याने मारो तर्जुमो थयो के एहसान नी अंदर इन्फाक पण आवे छे। बीजी आयत जे पेश करी खुदा एमा कयूं के ए लोको जे सारा संजोग नी अंदर अने नबड़ी स्थिति मा हाथ मा होय या न होय पण आपे छे जरूर। अल्लज़ीन युनफिकून फिस्सर्रा वद्दर्रा। बीजू वलकाज़िमीन अलगैज जे पोताना गुस्साओ ने पी जाय छे। वलआफीन अनिन्नास जे लोको ने माफ करी दिए छे। पछी खुदाए शुं कयूं वल्लाहु युहिब्बुल मुहसिनीन। फरी एक और तफसीर खुदाए कह्यूं मने एहसान करवा वाराओ पसंद छे। यानी एहसान नो मतलब इन्फाक, एहसान नो मतलब गुस्सा ने पी जवू, एहसान नो मतलब लोगों ने माफ करी देवू। आना बारा मा पण एक एक मजलिस थाय पर समय नहीं। फकत संदेशो एटलो के मुसलमान एहसान फकत एज नथी जेने हजरते मुसलमान समझे छे ने जबानी बद्धा ने याद छे। कुरान मजीद नो एक सूरो छे जेनी आयत हर कोई ने अही थी ले अही सुधी हर एक ने जबानी याद छे। माशाल्लाह हल जजाउल एहसान इल्ला एहसान। कुरान मजीद नो 55 मो सूरो सूरे रहमान आयत नो निशान 60। मुसलमान आज आयत छे शू एहसान नो बदलो एहसान नथी ए पची छे। पहले एहसान कर तने फकत एटलू ज याद छे के एहसान नो बदलो एहसान छे। ए शा माटे भूली जास के पहले एहसान करवानो छे पची ए वात ऊपर अपने आवसो के एहसान नो बदलो एहसान छे। एक सलावत पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। એને સમજવા માટે કે એહસાન કઈ રીતે કરવું, કારણ કે એહસાન કરવા વાળો એ બંદો છે કે જેને ખુદા બહુ જ ચાહે છે, તો એના માટે પહેલે ખુદાના હુકમને મદ્દેનજર રાખવો જોશે। અજીબ છે કુરાન મજીદની એક એક આયતો। આ એહસાન એક એવી નેકી છે જેના માટે ખુદાએ હુકમ કર્યો છે, જેના માટે ખુદાએ ઓર્ડર કર્યો છે। એમ્પેરેટિવ એમ કે ના ફ્રેન્ચમાં સેટ એન ઓર્ડર, અજીબ જાતનો ઓર્ડર છે, અજીબ જાતનો ખુદાનો હુકમ છે। અને ફકત હુકમ જ નથી, ખુદા મુસલમાન તારાથી એટલી મોહબ્બત કરે છે કે હુકમ દેવા બાદ ખુદા પોતાના હુકમને એટલી નરમાશની સાથે તારા સમક્ષ પેશ કરે છે કે એની અંદર પણ ખુદા તરફથી તારા પ્રત્યેની મોહબ્બત નજર આવે છે। અને ખુદા કહે છે બંદા હું તને નસીહત કરું છું। મુસલમાન કેટલો તું ખુશનસીબ અને નસીબદાર કે ખુદાની જાત તને નસીહત કરે, કેટલી તારા પ્રત્યે ખુદાની જાત મોહબ્બત કરતી હશે। ખુદાએ કહ્યું સૂરે નહલ કુરાન મજીદ નો 16મો સૂરો આયતુ નિશાન 90 શપિત્ર સેસ વર્સે 94 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નલ્લાહ યામુર, ખુદા અમર કરી રહ્યો છે ખરેખર। ઇન્નલ્લાહ યામુર બિલ અદલ વલ ઇહસાન وإيتاء ذي القربى واليتامى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون। खरेखर खुदा हुकम करी रयो छे કે عدالت ની સાથે વર્તો, એહસાન કરો, ખુદાનો હુકમ છે, પછી يعظكم لعلكم تذكرون। મુસલમાન ખુદા તમોને નસીહત કરી રહ્યો છે, કદાચ તમો મૌન ધારણ કરો, કદાચ તમને યાદ રહી જાય કે મુસલમાનની જિમ્મેદારીઓમાંની એક જિમ્મેદારીનું નામ છે એહસાન। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલી મોહમ્મદ પર। અરે એહસાન કઈ રીતે એહસાન કરવો, એહસાનના તરીકાઓ એટલા છે।
મને ફક્ત એક જ વાક્યો બયાન કરવો છે અને એ વાક્યો જ્યારે ખતમ થઈ જાય તો એ વાક્યો મારા માટે કાફી હોવો જોઈએ કે આ પ્રમાણે મને અહેસાન કરવાનું છે અને થોડી વાર માટે સૂરે રહમાનની આયતને ભૂલી જાઓ હલ જઝાઉલ અહેસાન ઇલ્લલ અહેસાન એ પણ કુરાન મજીદની આયત છે એ એના માટે છે કે જેના ઉપર અહેસાન કરવામાં આવ્યો અને અહેસાન ફરામોશ બની જાય એમના ઉપર કરેલો ઉપકારને એ બંદો ભૂલી જાય પણ હાલમાં જિમ્મેદારીઓ બયાન થઈ રહી છે કે મુસલમાન તારી જિમ્મેદારી શું છે સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલહી સલામ ઇરશાદ ફરમાવે છે કે એક વેળા મૌલાએ કાયનાતે પોતાના ગુલામને બોલાવીને આઝીઝી પૂર્વક હુકમ કર્યો કે ગુલામ પાંચ ઊંટ ખજૂરથી ભરપૂર હાજર કરો પાંચ ઊંટ ખજૂરથી ભરપૂર હાજર કરવામાં આવે ખજૂરથી ભરપૂર ઊંટો આવી ગયા અને મૌલાએ એક તંગ દસ્ત એમની પ્રજાનો મુસલમાનને ગુલામ સાથે પાંચો ઊંટોને મોકલાવ્યા બાજુમાં મારા જેવો એક સાહાબી બેઠો હતો અને કહ્યું મૌલા ઓલાએ માગ્યું પણ નથી શા માટે તમે મોકલાવો છો એણે સવાલ કર્યો પણ નથી અને તમે શા માટે મોકલાવો છો એટલું જ નહીં મૌલા એક ઊંટ ખજૂરથી ને ભરપૂર મોકલાવી દીધો હોત તો કાફી હોત પાંચ પાંચ મોકલાવવાની જરૂર શું હતી મેં કહ્યું ને મારા જેવો હતો અજીબ છે રિવાયતના અલ્ફાઝ છે મૌલાએ કાયનાતે પહેલેને કહ્યું શાયદ આસમાન તરફ નિગાહ કરી હશે અને આ રિવાયતના અલ્ફાઝ છે મૌલાએ કાયનાતે કહ્યું ખુદા કરે તારા જેવા મોમિન બીજા પેદા ના થાય ખુદા કરે તારા જેવા મોમિન બીજા પેદા ન થાય ખૈરાત હું કરું છું સખાવત હું કરું છું પેટમાં તને દુખે છે નેકીનું કામ હું કરું છું લોકો સાથે ભલાઈ હું કરું છું અને કંજુસાઈનો વર્તાવ તું કરે છે અઝીઝાને મહતરમ પછી મૌલાએ શું કહ્યું કહ્યું એ મારા સહાબી અગર સવાલ કરવા બાદ હું કોઈ સાથે અહેસાન અને નેકી કરું અગર સવાલ આવવા બાદ કોઈ સાથે હું નેકી કરું તો એ નેકી સામાવાળાની ઇજ્જતની કિંમત બનશે એ નેકી એ અહેસાન સામાવાળાની ઇજ્જતની કિંમત બનશે યાને કે એણે મારા પાસે એમની ઇજ્જતને વેચી અને એની કિંમત મેં એમને અહેસાન આપ્યું કહ્યું આ પ્રમાણે અલી કરવાને તૈયાર નથી અને અગર સવાલ બાદ કોઈ સાથે અહેસાન કરવામાં આવ્યો તો એ અહેસાન ઇખલાસથી ને ખાલી હશે કારણ કે એ અહેસાન ન ફક્ત સામાવાળાની ઇજ્જતની કિંમત હશે બલકે પોતાની શર્મિંદગી પોતાના અફસોસ પોતાના પસ્તાવાને સતાડવા માટેની નેમત અને અહેસાન હશે કે હાય મારા પાસે કોઈ આવ્યો અને અગર મેં ના પાડી તો મારી ઇજ્જત એની નજરમાં ઓછી થઈ જશે એટલે અલીએ શું કહ્યું કહ્યું મુસલમાન જ્યારે અહેસાન કરવાનો મોકો આવે તો ઇંતેજાર ન કર કે સામાવાળા પાસેથી ને અહેસાનનો સવાલ આવે મદદ માંગવાનો સવાલ આવે અને પછી જઈને તું એના મદદરૂપ બન નહીં અગર પછી તું મદદરૂપ બન્યો તો તે એમની ઇજ્જતની કિંમત ચૂકાવી અને એટલું જ નહીં મૌલાએ કાયનાતે આ હદીસની અંદર અને વાકિયાની અંદર ઓર આગળ વધ્યા અને કહ્યું કે જે લોકો પોતાના ભાઈબંધ લોકોને અહેસાનની અંદર માલી ઇમદાદની અંદર મદદની અંદર ખિદમતની અંદર કામ નથી આવતા એ બધા જુઠ્ઠા મોમિનીન છે મૌલા કેવી રીતે જે લોકો
પોતાના ભાઈબંધોને મદદરૂપ નથી માનતા, માલી ઇમદાદ કોઈ પણ જાતનું અહેસાન એ બધા જુઠ્ઠા મોમેનીન છે. કહ્યું મૌલા શા માટે? તો મૌલાએ કાયનાતે જવાબ આપ્યો કે અય મારા સહાબી, એટલા માટે કે દુનિયાની સપાટી ઉપર લગભગ બધાય મોમેનીન એક દુઆ જરૂર માગે છે, અને એ દુઆ છે અલ્લાહુમ્મ ઇગફિર લિલ મુમિનીન વલ મુમિનાત. એ પરવરદિગાર હરેક મોમિન મર્દ અને હરેક મોમિન સ્ત્રીને તું એમના ગુનાહોને બક્ષી આપ. મારા સહાબી, ગુનાહોને બક્ષવાથી નતીજો શું નીકળે છે? નતીજો એના માટે હું જન્નતની દુઆ કરી રહ્યો છું કે પરવરદિગાર હરેક મોમિનને જન્નત નસીબ કર, હરેક મોમિનાને જન્નત નસીબ કર. નથી લાય અમીન કેવું? એક સલવાત પડીએ મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અરે જે બંદો પોતાના મોમિન ભાઈ માટે જન્નત ઉપર તો રાજી હોય કે મારા મોમિન ભાઈ અને મોમેનાને જન્નત મળી જાય, જન્નત માટે રાજી હોય, એને નાનકડી મદદ માંગવા આવે તો એના માટે રાજી ન હોય, બધે ખોટા છે. કેવી રીતે બને કે જન્નત માટે મોમિન દુઆઓ કરે કે મારા મોમિન બરાદરોને જન્નત નસીબ થાય, અને મારા પાસે થોડો અહેસાનનો સવાલ કરવા આવે તો એને રદ કરી દઉં, અને નમાઝોમાં પછી પડતો હોય ખુદા હરેક મોમિનને માફ કર. મૌલાએ કાયનાતે કહ્યું આ બધાએ મોમિનીન જુઠ્ઠા છે. નતીજો શું નીકળ્યો મુસલમાન? નતીજો એ નીકળ્યો અહેસાન કરવાની અંદર ક્યારે પણ કંજૂસી ન કરજે, ઇંતેજાર ન કરવાનો કે સામા વારો મદદ માગવા આવે ત્યારે જઈને હું એના મદદરૂપ બનું. હા બેશક કોઈનો પણ સવાલ આવી શકે છે કે પછી મૌલાના શું કરે, દુકાનમાં બેસે જ ના, જેને જી લઈ જાય લૂંટી જાય, લઈ જાય બધું મફત. ઇસ્લામે એ પ્રમાણે કહ્યું છે તો એ તો બધાને ખબર છે કે એ પ્રમાણે નથી કહ્યું. પણ અઝીઝાને મહતરમ, ખુદાએ હઝરતે ઇન્સાનને જ્યારે પેદા કર્યો તો કહ્યું મેં તને સમાજની અંદર પેદા કર્યો અને સમાજમાં રહેવા માટે. હુજરાત આયત 10:11 શપિત્ર કરંતો વર્સે 10:11 કહ્યું ખુદાએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અયુહન નાસ ઇન ખલકનાકુમ મિન ઝકરિ વ ઉન્સા વ જઅલનાકુમ શુઉબન વ કબાઇલ લિ તઆરફુ. અમો એ તમોને એક નર અને માદાથી પેદા કર્યા જેથી કરીને કુટુંબ કબીલાની અંદર તમારી વહેંચણી કરી નાખવામાં આવે, અને તમારામાંથી ને બહેતરમાં બહેતર ખુદાની બારગામાં જે સૌથી વધારે પરહેજગાર અને તકવાનો માલિક છે. યાને મુસલમાન, તારું ખુદાનું પેદા કરવાનું હેતુ એ છે કે તું સમાજમાં રહે, અને સમાજમાં હર કોઈ બીજાથી ને વાકેફ હોય છે કે કેને શું જરૂર છે, કેની કેટલી જરૂરત છે, કેની શું હાજત છે. એ હાજત આવે એ પહેલા હઝરતે મુસલમાન તું આગળ વધી જા. નતીજો એ ખુદાએ કહ્યું ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુહસિનીન, ખુદા અહેસાન કરવા વાળાઓને ઘણો પસંદ કરે છે. એક સલવાત પડીએ મુહમ્મદ વાલી મુહમ્મદ પર. યાદ કરીએ હલ જઝાઉલ અહસાન વલ અહસાન વારાને, કે એ પણ અહસાનનો એક બીજો ભાગ અને બીજી ફરજિયાત છે કે અગર કોઈનો અહસાન મારા ઉપર છે, અગર હું અહસાન ફરામોશ બની જાઉં, કોઈના અહસાનને અગર હું ભૂલી જાઉં, તો શાયદ હું મુસલમાન કહેવાને લાયક નથી. શા માટે? કારણ કે મૌલાએ કાયનાતના આખરી દિવસો છે, 19મી માહે રમઝાન અલ મુબારક હિજરી સન 40 શબે ઝરબત, મૌલાએ કાયનાતના એક જલીલુલ કદર સહાબી આખરી મોકા ઉપર ઝિયારત માટે આવેલા છે, અસબગ ઇબ્ને નુબાતા. મારા બીજા ઇમામે મને ચચાનું લકબ આપેલું છે. કેટલી અઝીમ અને જલીલુલ કદર હસ્તી હશે કે બીજા ઇમામ થઈને એને ચચા જાન કરીને પુકારે છે. ઘણી વિસ્તાર છે રિવાયતની, ફક્ત એટલું જ
અસબગ ઇબ્ને નુબાતા રડી રહ્યા છે. મૌલાએ કાયનાતે કહ્યું, યા અસબગ, અસબગ રડો નહીં. અરે એક જમાનો હતો, હું પણ રસૂલ ઇસ્લામના જ્યારે આખરી દિવસો હતા, હું પણ એના સરાને રડી રહ્યો હતો. એ વખતે રસૂલ ઇસ્લામે મને કહ્યું હતું, યા અલી, આ મારી વસિયતને તારી કોમ સુધી પહોંચાડજે. અઈ અસબક, આજે પણ આ આખરી સમય ઉપર હું તને એ જ વસિયત કરવા ચાહું છું જે રસૂલે મને કરી હતી. અને અસબક વસિયત સાંભળવા બાદ ઉમ્મતને આ વસિયતને પહોંચાડજે. મૌલાએ કહ્યું, અસબગ, રસૂલે ખુદાએ મને કહ્યું કે ત્રણ એવી શખ્સિયત છે કે જેને જન્નતની ખુશ્બુ પણ નસીબ નહીં થાય. ત્રણ એવી જાત છે કે જેને જન્નતની શોરમ પણ નસીબ નહીં થાય. કહ્યું, એક જે એમના મા બાપને નારાજ કરતો હશે, એમના મા બાપનો નારાજ ઔલાદ કરતી હશે. બીજો એ ગુલામ કે જે એમના માલિક થીને ઇજાજત વગર ફરાર કરી જશે, જિમ્મેદારીઓને છોડી અને ચાલ્યો જશે. અને ત્રીજો એ કે જેને કર્જ દેવામાં આવ્યો હશે, કર્જ ભરપાઈ કરવાની એના પાસે તાકાત હશે, પણ જેણે એના ઉપર એહસાન કર્યો હતો, કર્જ આપ્યો હતો, એ કર્જ નહીં ભરે. આપણી જબાનમાં કહેશે લંબાવશે. હજી કહ્યું, આ ત્રણ જણાને જન્નતની ખુશ્બુ નસીબ નહીં થાય. મુસલમાન, જ્યારે આ ત્રણે મામલાતને હું જોઉં છું તો ત્રણે વસ્તુની અંદર એક જ ઝલક માલુમ પડે છે, એક જ ગોશો નજર પડે છે, અને એ વસ્તુનું નામ છે એહસાન. મા બાપ કોણ હોય છે કે જેનો એહસાન ઔલાદ ઉપર અનગિનત છે? અરે સહી હકીકી માલિક કોણ હોય છે? એ હોય છે કે જે એમના ગુલામને પોતાના દસ્તરખાન ઉપર બેઠા બેસાડે છે. કેટલા વાકયા છે ઇમામોના આપણા પાસે, અને જેના ઉપર કર્જનો અહેસાન કરવામાં આવ્યો હોય અને એ કર્જ ભરપાઈ કરવાનો એના પાસે તાકાત આવી ગઈ હોય પણ ભરપાઈ ન કરતો હોય, તો રસૂલે કહ્યું, ત્યારબાદ મૌલાએ કહ્યું, અને અસબગે આપણા સુધી રિવાયત પહોંચાડી કે એને જન્નતની હવા ખુશ્બુ નસીબ નહીં થાય. અરે ઓર રિવાયતની અંદર મળે છે કે એ જ વખતે રસૂલે ઇસ્લામે એ પણ કહ્યું હતું કે મુસલમાનો, આ જે આખરી વસિયત હું કરી રહ્યો છું એ ફક્ત તમારા સગા મા બાપ યા સગો તમારો સેઠ યા જેણે તમને કર્જો આપ્યો છે ફક્ત એની જ વાત નથી થઈ રહી, આ લોકો કરતા પણ ઊંચી હસ્તીઓ એના ઉપર છે. મા બાપની જ્યારે વાત આવી તો રસૂલનો ઇરશાદ થયો, મુસલમાન, અના વ અલીયુન અબવા હાઝિહિલ ઉમ્મા, હું અને અલી આ ઉમ્મતના બાપ છીએ. જેણે બાપને નારાજ કર્યા, સવાલ, મારી જિંદગીની અંદર રસૂલનો કેટલો અહેસાન છે, અલીનો કેટલો અહેસાન છે? આયા અલી ઓ રસૂલના નકશે કદમ ઉપર ચાલું છું યા પછી અલી ઓ રસૂલ મારાથી નારાજ છે? અગર એ છે, ખુદા ન કરે, તો જન્નત માટે થોડી ઓર મહેનત કરવી પડશે. માલિક મૌલાની વાત આવી તો ત્યાં રસૂલે પણ એ જ બયાન કરી દીધું, ગદીરમાં મન ખુન તો મૌલા ફહાદ અલીયુન મૌલા, યાને રસૂલ અહસન એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અરે જેનો જેનો હું મૌલા, એમનો એમનો અલી મૌલા છે. તો રસૂલે એ પણ બતાવી દીધું, મુસલમાન, મૌલાઓ અમે છે, તમો અમારા ગુલામ છો. જરા વિચાર કર મુસલમાન, આજે તારા માલિકો છે, જે મૌલાઓ છે, એમના દરબારમાંથી ને શું ક્યારે ક્યારે તું ભાગી નથી જતો? એમના બતાવેલા રાસ્તા ઉપરથી ને ક્યારે ક્યારે શું તું ભટકી નથી જતો? અરે એ પણ તારા મૌલા છે, તું એમનો ગુલામ છો. હલ જઝાઉલ અહસાન ઇલ્લલ અહસાન. અને કર્જની વાત આવી તો રસૂલ ઇસ્લામનો ઇરશાદ થયો, કહ્યું, મુસલમાન, કુરાન વાંચ, કુરાન વાંચ. કોલ, કહી દે, લા અસઅલુકુમ અલયહી અજરન ઇલ્લલ મુવદ્દતા ફિલ કુરબા. રસૂલ, તમારી રિસાલતનો અજર શું છે? તો રસૂલે કહ્યું, માલી અહલે બેત પ્રત્યેની મોહબ્બત. યાને મુસલમાન, રસૂલે કરઝાની અંદર તને એમની આલની મોહબ્બત આપી છે. આ કરઝો ભરપાઈ થઈ રહ્યો છે યા નહીં? હકીકી મોહબ્બત જે હોવી જોઈ એ જિંદગીની અંદર અમલી રૂપ એનું આવી રહ્યું છે યા નહીં?
कारण के एज अहले बैत ना फर्द पांचवा इमाम इमाम मोहम्मद बाकर अलैहि सलाम जाबिर जाफी ने सवाल करियो हतो के मौला शिया कोण से शिया ने मौलाए 10 सिफातो बयान करेली हती मरहूम आयतुल्ला खोई ने किताब मिनहाजु सालिहिन ने शुरुआत मा आगा ये रिवायत ने नकल करे से के शिया कोण से आयतुल्ला सिस्तानी हफिज़हुल्लाह इमनी किताब मा पढ़ा वाकियो अने रिवायत मौजूद छे जरे हदीस अंत मा आवी रही से तो पांचवा इमामे एक जुमलो कहियो से अने कहियो या जाबिर मन काना लिल्लाह आसियन फहु लना अदू ऐ जाबिर जे खुदा नो नाफरमान बंदो हशे ए अमारो शत्रु छे ए अमारो दुश्मन छे वमन कान लिल्लाह मुतीआ फहुवा लना वली जे खुदा नो फरमा बरदार बंदो हशे ए अमारो वली छे ए अमारो दोस्त छे बस अज़ान मुहतरम मोहब्बत नो हकीकी तकाजो ए छे के जेना थी मोहब्बत करवामा आवे इमना नक्शे कदम ऊपर चालवामा आवे इमने नाराज करवामा न आवे बल्कि इमनी हरेक दिलनी मुरादों ने पूरी करवानी कोशिश करवामा आवे हद तो ए छे के मोहब्बत नो तकाजो ए छे के जेनाथी ने मोहब्बत करवामा आवे इमना दिल ने ठेस न पहुंचवी जोई पर अजीजा ने मुहतरम ए केवा मुसलमान हता के जे रसूल नो कलमो तो पढ़ता हता पर रसूल नी औलाद ने इतली अजियत पहुंचाड़ी इतली अजियत पहुंचाड़ी के जेना माटे चौथा इमाम नो इरशाद छे के नाना रसूले अटला रिश्ता वो बांधिया अटली सगावट हती ते छता अटलो जुल्म सितम आले रसूल ऊपर हा अजीजा ने मुहतरम आज ये रात आवी गई मारे मुहर्रम नी बीजी रात जे वक्ते अपने अहले बैत ना खानदान नो ए जिक्र करे छे अजीजो आज नो ए जे सवाल छे के आजे जई ने कोई इमाम हुसैन थी ने सवाल करके मौला अरे जारे बीमार दिकरी थी ने विखुटा थावानो समय आवे तो दिल ऊपर शू गुजरे छे अरे आपड़े जारे सफर मा जाए छे खुदा हर कोई ने साहेब औलाद बनावे हर कोई साहेब औलाद छे अरे जारे पोतानी औलाद थी ने जुदा थावानो समय आवे छे तो आपड़े बाप थी ने सवाल करिए कि एमना दिल नी अंदर शू गुजरे छे अरे आजे हुसैन मजलूम ने एक अजियत पहुंचाड़वामां आवेली छे कि हुसैन मजलूम ने मदीना थी ने निकळवू पड़े छे पण साथ मां एक दीकरी थी ने पण जुदाई इख्तियार करवी पड़े छे बस अजीजो मौला हुसैन ने आए सफर नी तैयारी करी अने साथ मां एक नानू फहरिस्त बनाव्यू अरे अमुक हस्तियों ने कह्यूं के तमो मारी साथे सफर नी अंदर नथी आवता अरे उम्मे सलमा ने याद करिया कह्यूं नानी जान तमो बहुज ज़ईफ छो अरे मां उम्मुल बनीन हजरत अब्बास नी मादर ने पण कह्यूं के अम्मा तमो पण मदीना मां रहो हूं तमारा लाल अब्बास ने સાથે લઈ જઈ રહ્યો છો અરે ભાઈ મોહમ્મદ હનફિયાને પણ કહ્યું કે ભાઈ તમો પણ મદીનામાં રહો અરે તમો મારા વસિયતના મુહાફિઝ છો અરે બહેનોઈ પણ હતા અબ્દુલ્લાહ ઇબ્ને જાફર તૈયાર જનાબ ઝૈનબના શોહર એમને પણ કહ્યું કે જીજા તમો પણ અહીં રહો તમારી હાલત ના દુરુસ્ત છે અરે બધાનું ફહેરિસ્ત થઈ ગયું આખિરમાં એક નામ આવ્યું અને કહ્યું કે બેટી સુગરા પણ મારા સાથે નહીં આવે અને ત્યારબાદ હુસૈન એ હુકમ આપી ઇબ્નિસાઓના હુજરામાં ગયા અને ત્યાં જઈને એક તલકીન બીબીઓને કરી કે બીબીઓ બસ સફરની તૈયારી કરો પણ એક વાતનો ખ્યાલ રહે અરે જ્યારે તમો સુગરાથી વિદાય થા
रे सुगरा ना हुजरा मा रे ज्यादा वक्त ना बसर करता रे वो न बने जुगरा कोई थी सफारिश करी लिए बस अजादारो सफर मा जनारा बीबीओ एक पछी एक सुगरा ना हुजरा मा आवेला छे अरे हर कोई सुगरा थी विदाई थई जाए छे आखिर मा बीबी ज़ैनब आवेला छे अरे सुगरा ने अंदर हिम्मत आवी गई के बस हवे आखरी मौको छे अरे जारे फूफी अम्माए विदाई करी अरे सुगराए दामन पकड़ी गयो फूफी अम्मा अरे मारू एक काम करी आपो कहूं बेटी शू काम छे कहूं फूफी अम्मा अरे बाबा ने कहो अरे सुगरा ने पण साथे लई जाय बस अजादारो फूफी अम्माए सफारिश ने सांभळी मौला हुसैन पासे आव्या अने मौला हुसैन थी ने गुजारिश कयूं कयूं भैया अरे शा माटे आपणे सोगरा ने नथी लई जता बस अजादारो मारा जहन मा विचार आव्यो मैं कयो शायद हुसैन सोगरा ने एटला माटे नथी लई जता एटला माटे के सोगरा बीमार हशे ज्यारे मैं काफिला नी फेरिस्त जोई हुई अरे आ विदे बीमार नजरे आव्या अरे मैं विचार करियो शायद सोगरा नी वही बहुज नानी हशे अरे जवाब मड़ियो नहीं जाकीर अरे काफिला मा चार वर्ष नी नानी सकीना पण छे बस आ सवाल आव्यो हतो के जवाब मौलाए ज़ैनब ने आपी दीधो कयूं ऐ बहन शू तमोने याद छे अरे नानपण मा जारे बाबा तमोने बाजार मा चलावता अने तमारा गोठणे दर्द ત્યારે તમો બાબા થી સવાલ કરતા અરે બાબા ગોઠણમાં ઘણો દર્દ છે તો બાબા કહેતા બેટી જૈના અરે આદત કરી રહ્યો છું એક જમાનો આવશે અરે કુફાના બાજારમાં શામના બાજારમાં બે મકનાઓ ચાદર અરે બીબીઓને ફરાવવામાં આવશે એ બહેન જૈનબ શું તમો નથી જાણતા અને મારી અમુક ઔલાદની સુરત મારા નાના જેવી છે અરે અમુક ઔલાદની સુરત બાબા અલી એ મુર્તદા જેવી છે પણ એ જૈનબ મારી સુગરાની સુરત મારી મા ફાતેમા જેવી છે હુસૈનને ગવારા નથી અરે સુગરાને બે મકનાઓ ચાદર બાજારોની અંદર ફરાવ أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الْقَوْمِ الظَّالِمِينَ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ رِضًا بِقَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير برحمتك يا أرحم الراحمين ماتم حسين